વેલકમ ટુ ઇન્ડિયન ફૂડ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે ઢાબા સ્ટાઇલ કે હોટલમાં મળે તેવું સેવ ટામેટાનું શાક બનાવીશું. સેવ ટામેટાનું શાક બનાવવું ખૂબ જ સહેલું છે અને તેને રેગ્યુલર મસાલા એડ કરીને ખૂબ જ ટેસ્ટી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં 4 મીડિયમ સાઇઝના ટામેટાં ઝીણા સમારી લીધા છે, 2 ટામેટાની પેસ્ટ, 1 ઝીણી સમારેલી ડુંગળી, 3-4 ઝીણા સમારેલા લીલા મરચાં, 3 મોટી ચમચી જેટલું તેલ, 1 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી ખાંડ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી જીરું અને 1/2 ચમચી રાઈ, 1 કપ જેટલી સેવ લીધી છે. સેવ મેં જાડી, તીખી અને મોળી બંને પ્રકારની લીધી છે. તમે કોઈ પણ પ્રકારની સેવ લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરતી વખતે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો જેથી મારા નવા આવનારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા મળે. અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે 1 કઢાઈની અંદર તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ અને જીરું એડ કરીશું. રાઈ અને જીરું થઈ જાય એટલે લસણની પેસ્ટ એડ કરીશું. લસણ થઈ જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. લસણ ઓપ્શનલ છે, જો તમને ગમતું હોય તો તમે એડ કરી શકો છો. ડુંગળી સામાન્ય ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે. ડુંગળી થોડી શેકાઈ ગઈ છે એટલે આપણે લીલા મરચાં એડ કરીશું. હવે આપણે સમારેલા ટામેટા એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે તેની અંદર લાલ મરચું, ધાણા જીરું, હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર આપણે 4-5 મિનિટ તેને ચડવા દેવાનું છે જેથી ટામેટા સરસ રીતે ચડી જાય. મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે અને ટામેટા પણ સરસ રીતે ચડીને સોફ્ટ થઈ ગયા છે. વચ્ચે મેં એકવાર હલાવી લીધું હતું. હવે આપણે તેની અંદર ટામેટાની પેસ્ટ એડ કરીશું. ટામેટાની પેસ્ટ પાછળથી એડ કરવાની છે કેમ કે ટામેટાની પેસ્ટને ચડતા વધારે સમય નથી લાગતો. આવી રીતે ટામેટાની પેસ્ટ એડ કરવાથી સેવ ટામેટાના શાકની ગ્રેવી ખૂબ જ સરસ બને છે. હવે આપણે તેની અંદર ગરમ મસાલો અને ખોળ એડ કરીશું.
સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ખોળ ઓપ્શનલ છે, પણ જો તમને થોડો ગળ્યો સ્વાદ ગમતો હોય તો તમે એડ કરી શકો છો. એક કપ જેટલું પાણી એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લીધા પછી આપણે સેવ એડ કરીશું. સેવ એડ કર્યા પછી આપણે થોડી વાર થવા દઈશું જેથી શાક અને સેવ સરસ રીતે મિક્સ થઈ જાય. મિત્રો, આપણું સ્પાઈસી અને ટેસ્ટી સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે છેલ્લે તેની અંદર લીલા ધાણા એડ કરીશું. મિત્રો, મેં અહીં સેવ ટામેટાનું શાક રસાવાળું નથી બનાવ્યું. મિત્રો, આપણું સેવ ટામેટાનું શાક સર્વ કરવા માટે તૈયાર છે. મિત્રો, આવી રીતે સેવ ટામેટાનું શાક બનાવીને તમે ભાખરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.